હેલો ફ્રેન્ડ્સ જો તમારે રોટલી ના ખાવી હોય તો નાના અને મોટા સૌને પસંદ પડે એવી ખૂબ ઓછા તેલમાં હેલ્ધી અને ટેસ્ટી એવી નવી વાનગી હું તમારા માટે લઈને આવી છું તો એક મોટી વાટકી મેં મેથીની ભાજી સમારી અને પછી એને દબાવીને લીધી છે તો દબાવીને તમે જોશો તો એકદમ પરફેક્ટ એક વાટકી છે અને બે તીખા મરચાં ત્રણથી ચાર લસણની કળી એક આદુનો નાનો ટુકડો એને આપણે ફ્રેશ વાટીને એડ કરીશું અને ભાજીને ધોયા પછી આ રીતે કોટનના કપડાં ઉપર રાખી અને એને એકદમ ડ્રાય કરી લેવાની છે ભાજીની અંદર બિલકુલ પણ પાણી ના રહે એ રીતે તમે ડ્રાય કરી લેશો તો જે પણ તમે વાનગી બનાવશો એ બિલકુલ પણ કડવી નહીં લાગશે અને પછી ભાજીને જેટલી બને એટલી તમારે આ રીતે ઝીણી ઝીણી સમારી લેવાની છે અને એક મુઠ્ઠી જેટલી ઝીણી સમારેલી કોથમીર એડ કરીશું એક કપ ચોખાનો લોટ એડ કરીશું બે મોટી ચમચી ચણાનો લોટ એડ કરીશું એનાથી ખૂબ જ સરસ એવો વાનગીમાં ટેસ્ટ આવશે અને ફ્રેશ વાટેલા આદુ મરચાં પણ તમે જો એડ કરશો તો એનો ટેસ્ટ ખૂબ જ સરસ એવો આવશે હવે એક નાની ચમચી ધાણાજીરું પાવડર અડધી નાની ચમચી હળદર અને એક ચોથા ચમચી કિચન કિંગ મસાલો અને સ્વાદ પ્રમાણે અડધી નાની ચમચી મીઠું એડ કરીશું અને અહીંયા મેં શેકેલા જીરાનો પાવડર થોડો જ એડ કર્યો છે મારી પાસે થોડો જ હતો એટલે જો તમારી પાસે વધારે હોય તો એક નાની ચમચી તમે એડ કરજો એનો ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવશે હવે લોટ અને બધા મસાલાને પહેલાં સરસ રીતે મિક્સ કરી લેવાનું છે હવે થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને લોટ મસળીશું અને પછી ઠીક એવું એનું બેટર તૈયાર કરીશું થોડો લોટ મસળશો અને પછી એનું બેટર તૈયાર કરશો તો એની સરસ એવી મીઠાશ વાનગીમાં આવશે તો આ રીતે થોડું ઠીક જ પહેલાં રાખવાનું છે અને જો પાછળથી પાણીની જરૂર પડશે તો આપણે પછીથી એડ કરીશું હવે ઢાંકણ ઢાંકી અને દસ મિનિટ માટે એને રાખી દઈશું દસ મિનિટ થઈ ગઈ છે અને હવે આપણે પરફેક્ટ બેટર તૈયાર કરી લઈશું અહીંયા થોડું ઠીક લાગે છે તો બે મોટી ચમચી જેટલું હું પાણી એડ કરીશ અને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અને બેટર વધારે જાડું પણ નહીં અને વધારે પતલું પણ નહીં એવું રાખવાનું છે અને અહીંયા તમને એમ લાગે કે ભાજી વધારે અને લોટ ઓછો છે તો આ સમયે તમે એકાદ બે ચમચી લોટ ચોખાનો એડ પણ કરી શકો છો તો ચમચાથી આ રીતે ઉપર કરીએ તો એકદમ ઇઝીલી નીચે પડી જાય છે તો આ કન્સિસ્ટન્સી એકદમ પરફેક્ટ છે હવે એક નોનસ્ટિકનો તવો લઈશું તવાને સૌથી પહેલાં એકદમ સરસ રીતે એને ગરમ કરી લેવાનો છે સરસ રીતે ગરમ થાય પછી થોડું પાણી સ્પ્રિંકલ કરી અને ટેમ્પરેચર એનું ડાઉન કરી દેવાનું છે અને કોટનના કપડાંથી કે ટિશ્યુ પેપરથી તમારે પોચી લેવાનું અને પછી ગેસની ફ્લેમ અહીંયા એકદમ લો કરી અને એક ચમચા જેટલું આપણે બેટર એડ કરીશું અને હાથની મદદથી આ રીતે અંદરની તરફથી બહારની તરફ આવતા થોડુંથી કેવું તમારે પુડલું બનાવી લેવાનું જો તમને હાથથી ના આવડતું હોય તો હું તમને ચમચાથી પણ બતાવી દઈશ અને પછી ચમચીની મદદથી તમારી ઉપરથી થોડું આ રીતે સરખું કરી લેવાનું અને પછી ગેસની ફ્લેમ મીડિયમ કરી અને તમારે ઉપરથી ડ્રાય થાય ત્યાં સુધી તમારે થવા દેવાનું અને ઉપરથી ડ્રાય થઈ જાય પછી તમારે તેલ કે ઘી જે પણ તમારે લગાવવું હોય તે લગાવી દેવાનું અહીંયા હું તમને એક રિક્વેસ્ટ કરીશ કે હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ જરૂર કરી લેજો અને મને સપોર્ટ કરજો ડ્રાય થઈ જાય પછી તમારે પલટાથી પલટાવી દેવાનું વધારે ઓછું ઘી કે તેલ તમે તમારી ઈચ્છા પ્રમાણે લગાવી શકો છો પરંતુ જો તમે થોડું સરસ રીતે લગાવશો તો પુડલા ખૂબ જ ટેસ્ટી એવા તૈયાર થશે અને બાળકોને પણ ખૂબ જ પસંદ આવશે તો પલટાવી પલટાવી અને પુડલું થોડું બદામી કલરનું થાય ત્યાં સુધી શેકી લેવાનું છે તો ચણાના લોટના તમે પુડલા બનાવ્યા હશે પરંતુ ચોખાના લોટના આ પુડલા તમે જરૂરથી ટ્રાય કરજો એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી એવા તૈયાર થાય છે તો અહીંયા તમે જોઈ શકો છો થોડો બદામી કલર આવી ગયો છે તો આવું પુડલું થાય ત્યાં સુધી તમારે શેકી લેવાનું છે અહીંયા પુડલાની ખૂબ જ સરસ એવી સુગંધ પણ આવી રહી છે અને પુડલું પણ શેકાઈ ગયું છે તો હવે એને આપણે કાઢી લઈશું અને જ્યારે પણ તમે આ પુડલા બનાવો ત્યારે તમે ફ્રેશ ભાજી લાવી અને બનાવજો હવે ફરીથી બીજું પુડલું બનાવવાનું હોય ત્યારે તમારે ગેસની ફ્લેમ એકદમ લો કરી દેવાની અને જો તમને એમ લાગે કે તો વધારે ગરમ છે તો તમારે પાણી સ્પ્રિન્કલ કરી અને ટેમ્પરેચર ડાઉન કરી અને પછી આ રીતે તમારે ચમચાની મદદથી અંદરની તરફથી બહારની તરફ આવતા થોડું ઠીક એવું તમારે પૂરલું બનાવી લેવાનું અને બની જાય પછી તમારે આ રીતે ચમચાથી થોડું સરખું કરી અને પછી ગેસની ફ્લેમ મીડિયમ કરી અને તમારે ઘી લગાવી અને બે સાઈડથી થોડું બદામી કલરનું થાય ત્યાં સુધી તમારે શેકી લેવાનું તો સાઉથ ગુજરાતમાં આ પુડલા ખૂબ જ પ્રમાણમાં બનાવવામાં આવે છે અને મેં જેમને પણ બનાવીને ખવડાવ્યા એમને ખૂબ જ પસંદ આવ્યા છે તો તમને પણ ખૂબ જ પસંદ આવશે અને મેથીના થેપલાને ભૂલાવી દે એવા ટેસ્ટી આ પુડલા તૈયાર થાય છે અને આ પુડલાને તમે સવારે નાસ્તામાં કે પછી બપોરે કે સાંજે પણ તમે બનાવી શકો છો તો આવી જ રીતે હું બધા જ પુડલાને તૈયાર કરી લઈશ ખૂબ જ ઓછા મસાલામાં અને ખૂબ જ ઓછા તેલમાં એકદમ હેલ્ધી અને ટેસ્ટી એવા આ પુડલા તૈયાર થાય છે તો તમે જરૂર બનાવજો અને પછી મને કોમેન્ટ કરી જણાવજો કે મારી આ આઈડિયા તમને કેવી લાગી આ પુડલાને તમે લીંબુની ચટણી અને સોસની સાથે સર્વ કરી શકો છો બાળકોને તમે સોસની સાથે આપશો તો એ લોકોને ખૂબ જ પસંદ આવશે આશા રાખું છું આજનો વિડીયો તમને હેલ્પફુલ થયો હશે તો વિડીયોને પ્લીઝ લાઈક અને શેર જરૂરથી કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકોનને પણ તમે પ્રેસ કરજો કે જેથી નવા વિડીયોના નોટિફિકેશન તમને તરત જ મળી જાય ફરી મળીશું ત્યાં સુધી હેલ્ધી ખાવો અને હેલ્ધી રહો થેન્ક્સ ફોર વોચિંગ બાય બાય